કેમ છે વિદ્યાર્થી મિત્રો એ અભ્યાસ હું દલાણી ગેપર આપશો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો કાલે તમારું એકાઉન્ટનો પેપર છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને મેસેજ આવે છે કે સર પેપર સ્ટાઇલ કઈ મુજબની હશે તો પેપર સ્ટાઇલ મને પણ ખુદ ખબર નથી પરંતુ મને લાગે છે કે તમારી જે પેપર સ્ટાઇલ છે તે મોટા ભાગે આ ટાઈપની હોઈ શકે છે બરાબર તમારી જે એકાઉન્ટની પેપર સ્ટાઇલ છે એમાં શું હોઈ શકે તો કે પહેલાં તમને પ્રશ્ન એક હશે અને પ્રશ્ન એકમાં ટૂંકા દાખલા હોઈ શકે બરાબર હવે જે ટૂંકા દાખલા હશે ને એ કાં તો દસ માર્ક્સના પણ હોય અથવા બાર માર્ક્સના પણ હોઈ શકે છે કંઈ ફિક્સ નથી પણ દસ માર્ક્સના હોય કાં તો બાર માર્ક્સના હોય અને એમાં એવું હશે કે જો બાર માર્ક્સના દાખલા હશે તો બની શકે કે બે દાખલા ચાર ચાર માર્ક્સના હોય કાં તો ત્રણ દાખલા ચાર ચાર માર્ક્સના હોય એટલે બાર માર્ક્સ થઈ ગયા કાં તો ત્રણ ત્રણ માર્ક્સના ત્રણ દાખલા ચાર દાખલા પણ હોઈ શકે છે અને જો દસ માર્ક્સમાં પૂછા હશે તો બે બે માર્ક્સના પાંચ દાખલા પણ હોઈ શકે છે બરાબર કાં તો પછી એવું પૂછાય કે ભાઈ એક દાખલો ચાર માર્ક્સનો પૂછાય ને બીજા બે દાખલા ત્રણ ત્રણ માર્ક્સના પૂછાય મતલબ કે પ્રશ્ન એકમાં ટૂંકા દાખલા આવશે એ ગેરંટી સાથે છે બરાબર એ દસ માર્ક્સમાં પણ હોઈ શકે કાં તો બાર માર્ક્સમાં પણ હોઈ શકે છે જો દસ માર્ક્સમાં પૂછાશે તો કાં તો બે બે માર્ક્સના પાંચ હશે કાં તો ત્રણ ત્રણ માર્ક્સના બે હશે ને એક ચાર માર્ક્સનો હશે અને જો બાર માર્ક્સના પૂછાશે તો એવું હશે કે ચાર ચાર માર્ક્સના ત્રણ હશે અથવા ત્રણ ત્રણ માર્ક્સના ચાર હશે બરાબર છે પછી પ્રશ્ન બેમાં બે દાખલા હશે સ્ટુડન્ટ તેરતેર માર્ક્સના આ તેર માર્ક્સના પણ પૂછાય અથવા ચૌદ માર્ક્સના પણ પૂછાય જો અહીંયા દસ માર્ક્સના હશે ને તો આ ચૌદ ચૌદ માર્ક્સના થઈ જશે ખ્યાલ આ આ જે બાર માર્ક્સ મેં કીધા ને એ એની જગ્યા પર દસ માર્ક્સ હોય બરાબર તો આ ચૌદ માર્ક્સ આ બી ચૌદ માર્ક આ પણ ચૌદ ને આ પણ ચૌદ થઈ જશે બરાબર છે તો એમાં બે દાખલા પૂછાશે એક લાંબો દાખલો હશે ને એને અથવામાં બીજો લાંબો દાખલો હશે બરાબર એટલે પ્રશ્ન બેમાં બે દાખલામાંથી તમારે કોઈ પણ એક દાખલો ગણવાનો રહેશે હવે અમુકને પ્રશ્ન થાય કે સર કયાના અથવામાં કયો હશે એવું કોઈ કોઈ ચોક્કસ કહી ના શકાય સ્ટુડન્ટ કે રાસના અથવામાં ભાડે ખરીદ પણ હોઈ શકે છે અથવા રાસના અથવામાં માલ પણ હોઈ શકે છે બરાબર છે અમુક તો એવું બને કે રાસના અથવામાં રાસ જ હોય એવું પણ બની શકે છે બરાબર હવે પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણમાં પણ તમને બે દાખલા પૂછાશે એકના અથવામાં એક તમારે લખવાનો હશે બરાબર કા તો એ તેરતેર માર્ક્સ ના હોય કા તો ચૌદ ચૌદ માર્ક્સ ના હશે જો અહીંયા બાર માર્ક્સ હશે તો અહીંયા ચૌદ ચૌદ તેરતેર માર્ક્સ હશે અને અહીંયા દસ માર્ક્સ હશે તો અહીંયા તેરતેર માર્ક્સ હશે બરાબર ત્યાર પછી ટૂંક નોંધ પૂછાશે ટૂંક નોંધમાં કેવું કે પાંચ ટૂંક પૂછાશે અને એ પાંચ ટૂંક નોંધમાંથી તમારે કાં તો ત્રણ ટૂંક લખવાની હશે ત્રણ ટૂંક તમે લાગશો એક ટૂંક નોંધ ચાર ચાર માર્ક્સની હશે એટલે ચાર માર્ક્સ ચાર માર્ક્સ ચાર માર્ક્સ ત્રણ ને જો બે લખવાની હશે તો છ છ માર્ક્સની હશે બરાબર છે તો આ રીતે તમારે તમારી તૈયારી કરવાની છે અને કોઈએ ગભરાવાની જરૂર નથી સ્ટુડન્ટ કાલે જ્યારે પેપર આપવા જાઓ તો પોતાની જાત પર તમે કોન્ફિડન્સ રાખવાનો છે બરાબર છે જો જે ટેન્શન લેવાનું હતું એ પરીક્ષા પહેલાં લેવાનું હતું હવે પરીક્ષા વખતે ટેન્શન લેવાનો કોઈ પ્રશ્ન નહીં હું તમારા માટે ઘણા બધા વિડીયોસ બનાવતે બરાબર છે પરંતુ અત્યારે તમને હાલમાં કહું તો મારો ભાઈ ઘણા દિવસથી બીમાર છે અને એને કારણે હું વિડીયો ના બનાવી શકું અત્યારે પણ સુરતમાં જે ટેશનની સામે આઈડીસી હોસ્પિટલ છે ત્યાં મારો ભાઈ એડમિટ છે તો કાલે તમારું પેપર છે એટલા માટે જ મેં બેસેલા આવ્યો અને આ એક વિડીયો બનાવું છું બરાબર એટલે ઘણા બધા વિડીયો બનાવવાનું પ્લાનિંગ હતું પણ એવું બની શક્યો નથી તો છતાં પણ એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પરીક્ષા આપો તો પૂરેપૂરો કોન્ફિડન્સ રાખવાનો છે બરાબર છે ને દાખલો આવડે કે ના આવડે તમારે દાખલો ગણવાનો જ છે કોઈપણ હિસાબે એન્ટ્રીના માર્ક્સ મળે છે યાદ રાખજો યુનિવર્સિટીમાં જે ચેક થાય છે એમાં એન્ટ્રીના માર્ક્સ મળે છે ભલે તમારો જવાબ આવે કે ના આવે એની સાથે કોઈ લેવા દેવા નથી એન્ટ્રીના માર્ક્સ મળશે અમુક લોકો શું કરે કે માની લો કે આડત માનનો દાખલો ગણો તો છેલ્લે લગીને જવાબની પાછળ જ પડે છે અને જવાબ લાવવા માટે એટલો પ્રયત્ન કરે એટલો પ્રયત્ન કરે કે કલાકથી દોઢ કલાક તો ખાલી જવાબ લાવવામાં જ કરી નાખે તો સ્ટુડન્ટ એવું ના કર નથી કરવાનું બરાબર છે તમને એવું લાગતું હોય કે આનો જવાબ નથી આવતો બરાબર છે તો એને સ્કીપ કરો ને ડાયરેક્ટ બીજા દાખલા પર જાઓ બીજો દાખલો આખું પેપર પતી જાય ને પછી તમને એવું લાગે કે મારી પાસે દસ પંદર મિનિટ બાકી છે તો પછી તમે એનું ટોટલ કરો બરાબર છે ને એનો જવાબ લાવવાનો પ્રયત્ન કરો બરાબર છે તમે જેટલું ટેન્શન લેશો બરાબર એટલું તમારું પેપર ખરાબ જશે ટેન્શન નથી લેવાનું બરાબર આવડે કે ના આવડે તમારે એવું જ માનવાનું જ કે ભાઈ મને બધું જ આવડે છે અને કાલે ગમે તે થાય મારે પરીક્ષામાં લખવું છે લખવું છે ને લખું છે થિયરી પણ મેં તમને મોસ્ટ ટાઈમ પાંચ થિયરી આપેલી છે પણ પાંચ થિયરી પર જ આશા ના રાખતા બીજી પાંચ થિયરી તમારે જાતે કરવાની એવું મેં કીધું તો એ થિયરી પણ કમ્પ્લીટ કરી જાવ માની લો કે તમે દસ થિયરી કરીને ગયા છે અને અગિયારમાં નંબરની થિયરી પૂછાયને તમને નથી આવડતી તોય તમારે લખીને તો આવવાનું જ છે છેલ્લા ત્રણ વર્ષથી તમે એકાઉન્ટ ભણી રહેલા છો એટલે એવું નહીં કહેતા કે મને સેજ પણ ના ખબર પડે ગપ્પા મારવાના બરાબર પણ કંઈ ને કંઈક તો લખીને આવવાનું જ છે પેપર છોડીને ક્યારે પણ આવવાનું નહીં બીજી વસ્તુ ખાસ યાદ રાખજો કે આજુબાજુમાં ફાંફા મારવાના નથી બરાબર અમુક લોકો શું કરે કોલેજમાં જઈને ભણવાની બહુ જ ડિસ્કસ કરે એટલે ભાઈ પરીક્ષા આપવા જાઓ છો તો હવે ભૂલી જાઓ જે ડિસ્કસ કરવાની હતી આગલા દિવસે કરવાની હવે તમે ડિસ્કસ કરશો તો એનો પ્રોબ્લેમ શું થશે તમે પરીક્ષા આપવા ગયા ને તમારી બાજુવાળો કહેશો એટલે આ દાખલો તો આઈએમ બી ત્યાં કહી તમે કહો આ દાખલો તો મેં કહ્યું નહીં એટલે તમે ટેન્શન આવી જશો એટલે આઠ હિયર્યું તો એકદમ આઈએમ છે યાર ત્યાં કહીને મેં કહો આઠ હિયર્યું મેં જોઈએ નહીં એટલે તમે ટેન્શનમાં આવી જશો એટલે એવું બધું કરો ભણવાની વાત જ નહીં કરવાની તમે તમે જ્યારે એકવાર એક્ઝામ આપવા અંદર જતા રહો છો તમારા કેમ્પસમાં ઘૂસી જાવ પછી ભણવાની વાત ના કરો બસ હસી મજાક કરો ત્યાં જે થશે દેખા જાય ગા બરાબર છે પોતાની ઉપર કોન્ફિડન્સ રાખશો આવડશે આવડશે ને આવડશે અને કંઈ પણ થાય સ્ટુડન્ટ આપણે પાસ થઈને જવાનું છે બરાબર તો દરેક સ્ટુડન્ટોને કહું છું કાલે ગભરાવાની કોઈ જરૂર નથી બરાબર છે તમારા જીવનની છેલ્લી પરીક્ષા નથી હજુ બહુ બધી પરીક્ષા આપણે આપવાની છે તો ટેન્શન જે હોય ને એને સાઇડ પર મૂકી દો બધાને મારા તરફથી બેસ્ટ ઓફ લખ મસ્ત તૈયારી કરજો ને કાલે મસ્ત લખજો બરાબર છે એવું લગ માનવું લાગવાનું કે ભાઈ મને બધું જ આવડે છે એવી રીતે તમારે લખવાનું છે બરાબર તો ચાલો મિત્રો આવજો ભાઈ ભાઈ